નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય બે પોઈન્ટ છનો આપણે અભ્યાસ કરવાનો છે પ્લેલિસ્ટમાં ધોરણ આઠના દરેક ચેપ્ટરના સ્વાધ્યાય પોથી ટેક્સ્ટબુક અને પ્રેક્ટિસ પ્રેક્ટિસવર્કના પ્રકરણ એક અને પ્રકરણ બેના વિડીયો મૂકેલા છે અત્યારે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ છનો વિડીયો બાકી હતો તે આજે આપણે અભ્યાસ કરીશું તો દરેક ચેપ્ટરના તમને વિડીયો જોવા માટે ખાસ પ્લે લિસ્ટમાં તમે ચેપ્ટર વાઈઝ જોશો તો એની અંદર તમને બધું ટેક્સ્ટબુક સ્વાધ્યાય પોનું સોલ્યુશન મળી જશે તો હવે આપણે પ્રશ્ન નંબર એકનો અભ્યાસ કરીશું રાધા અને મીરાની હાલની ઉંમરનો ગુણોત્તર બે જેમ પાંચ છે છ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર એક જેમ બે થશે તો બંનેની હાલની ઉંમર શોધો તો સૌથી પહેલાં આપણે શું જોવાનું છે કે શોધવાનું શું છે બંનેની હાલની ઉંમર શોધવાની છે હવે હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે બે જેમ પાંચ તો આ ગુણોત્તરના આધારે આપણે સૌથી પહેલાં હાલની ઉંમરને એક્સ તરીકે ધારી લઈશું તો અહીંયા લખવાનું છે તમારે ધારો કે રાધાની હાલની ઉંમર બે જેમ પાંચ છે તો આ રાધાની ઉંમર છે આ મીરાની ઉંમર છે તો આપણે બે બે પ્રમાણે આપણે એમ લખીશું ઉંમર કે રાધાની હાલની ઉંમર છે બે વર્ષ અને તે જ પ્રમાણે મીરાની હાલની ઉંમર છે પાંચક્સ વર્ષ તો આ રીતે બંનેની હાલની ઉંમર ધારી લેવાની છે ત્યાર પછી કહે છે છ વર્ષ પછી છ વર્ષ પછી એટલે હાલની ઉંમરના છ વર્ષ પછી તો બે એક્સની અંદર તમે બીજા છ પ્લસ કરો એટલે છ વર્ષ પછીની ઉંમર મળી જાય બરાબર તો છ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર આપણને એક જેમ બે આપેલો છે તો અહીંયા ઉંમરની ગુણોત્તર છ વર્ષ પછીનો એક જેમ બે આપેલો છે પ્લસમાં આપણને છ છ વર્ષ પછી શું ઉંમર મળશે તે પણ આપણને મળી જશે કે અહીંયા જો લખીએ આપણે કે છ વર્ષ પછી રાધાની ઉંમર કેટલી થશે તો હાલની ઉંમર બે એક્સ હતી ને છ વર્ષ પછી એટલે પ્લસ બીજા છ વર્ષ ઉમેરાશે તો બે એક્સ વધતાં છ વર્ષ થશે એ જ પ્રમાણે મીરાની ઉંમર પાંચેક્સ વર્ષ હતી અને છ વર્ષ ઉમેરીશું એટલે બે પાંચેક્સ વધતાં છ વર્ષ થશે હવે તેમની ઉંમરનો ગુણોત્તર છ વર્ષ પછી જે ઉંમર હતી તેનો ઉંમરનો ગુણોત્તર આપણને એક જેમ બે આપેલો છે એટલે કે આપણે એકના છેદમાં બે લખીએ એક તૃતીયાંશ બરાબર અને આ જે ઉંમર છે તે પણ આપણને ગુણોત્તરના આધારે લીધેલી છે તો આપણે અહીંયા અંશમાં બે એક્સ વત્તા છ અને પાંચ એક્સ ભાગ્યા પાંચ એક્સ છ લઈએ ચલો આગળ બેક્સ વત્તા છ ભાગ્યા પાંચ એક્સ વત્તા છ બરાબર તેમનો ઉંમરનો ગુણોત્તર શું આપેલો હતો એક જેમ બે બરાબર કે તેની છ વર્ષ પછીની ઉંમર એક જેટલી છે એના બમણી બી બીરાની ઉંમર હશે બરાબર આ ઉંમરનો ગુણોત્તર આપણે અહીંયા અપૂર્ણાંકમાં લખીશું ત્યાર પછી હવે સમીકરણનો આપણે ઉકેલ મેળવીશું તો અહીંયા ચોકડી ગુણાકાર જે ભાગાકારમાં બે છે ત્યાં એ ક્યાં જતા રહેશે ગુણાકારમાં અને અહીંયા ભાગાકારમાં છે એ આષાઢી આવી જશે તો અહીંયા બેને અહીંયા લાવતા આપણે ગુણાકારમાં આવશે એટલે કૌશમાં થશે બે એક્સ વધતા છ અહીંયા એક છે આ જે ભાગાકારમાં છે આષાઢી આવશે તો પાંચ એક્સ વધતા છ કૌંશમાં લખી દેવાનું ત્યાર પછી હવે કૌશની બાર જે સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરીશું તો બે દુ ચાર એક્સ વધતા છ દુ બાર આ બંનેનો ગુણાકાર કરીએ એટલે એક જોડે ગુણાકાર કરતાં જ એની એ જ મળશે પાંચ એકા પાંચ અને છ એકા છ હવે સજાતીય પદની જેમ આપણે અહીંયા એક્સ ચલવાળા સાથે કરીશું અને આંકડા જે છે તે સાથે લઈશું તો અચળપદને સાથે લેતા આપણે અહીંયા જુઓ કે પાંચ એક્સ છે એના જોડે અહીંયા પ્લસમાંથી અહીંયા ચાર એક્સ આષાઢી આવશે તો શું થશે માઇનસ આવશે જો તમે પાંચેક્સની આષાઢી લઈ જશો તો બંને ઋણમાં થશે પણ વાંધો નથી આ ઋણમાં થશે તો અહીંયા પણ બાર માઇનસમાં જશે તો એ પણ ઋણમાં છે તો ઋણ ઋણ બંને સાઈડ હોય એટલે સંખ્યા ધન થઈ જવાની છે એમ કરશો તો પણ ચાલશે તો અહીંયા મેં પાંચેક્સ ઓછા ચાર એક્સ કર્યા છે અને છ અહીંયા પ્લસમાંથી આષાઢ એટલે અહીંયા માઇનસ છ થશે તો બારમાંથી છ ગયા તો છ પાંચેક્સમાંથી ચાર એક્સ બાદ કરીશું એટલે છ એક્સ રહેશે માટે એક્સ બરાબર છ તો અહીંયા આપણને એક્સ બરાબર સંખ્યા મળી ગઈ છે છ તો હવે આપણે રાધાની હાલની ઉંમર કેટલી થશે તો આપણે ધારી હતી કેટલી બે એક્સ ધારી હતી અને મીરાની પાંચ એક્સ ધારી હતી તો અહીંયા બે બરાબર એક્સ જ્યાં છે ત્યાં છ મૂકીશું એટલે છ દુ બાર વર્ષ રાધાની ઉંમર થઈ અને પાંચ એક્સ છે ત્યાં જ્યાં એક્સ બરાબર છ મૂકીશું એટલે છ પંચા ત્રીસ વર્ષ તો રાધાની હાલની ઉંમર બાર વર્ષ છે અને મીરાની ત્રણ ત્રીસ વર્ષ છે ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જે છે એ સેમ ટુ સેમ તમને જે પ્રશ્ન નંબર એક સમજાવ્યો છે એક પ્રમાણે છે તો તમારે આ દાખલાનો પ્રયત્ન જાતે કરવાનો છે કે આશા અને ધ્વનિની હાલની ઉંમરનો ગુણોત્તર જેમ કે રાધાને મીરાનું આપેલું હતું ગુણોત્તર તે પ્રમાણે અને ચાર વર્ષ પછી ત્યાં છ વર્ષ પછી હતા ચાર વર્ષ પછીનો ગુણોત્તર આપેલો છે તો બંનેની હાલની ઉંમર શોધો તો આ તમારે પ્રેક્ટિસ જાતે કરવાની છે ત્રણ નંબરનો દાખલો જોઈશું તો બે સંખ્યાનો ગુણોત્તર બે જેમ ત્રણ છે અને તેમનો સરવાળો સો છે તો તે સંખ્યાઓ શોધો હવે બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે અને તેમનો સરવાળો સો છે તો હવે આ બે સંખ્યાઓ કઈ છે ગુણોત્તરના આધારે આપણે ધારી લઈશું તો ધારો કે બે સંખ્યાઓ જો બે સંખ્યાનો ગુણોત્તર બે જેમ ત્રણ છે તો ધારો કે એક સંખ્યા કઈ હશે બે એક્સ અને બીજી સંખ્યાને ધારી લઈએ ત્રણ એક્સ તરીકે હવે આ બંને સંખ્યાનો સરવાળો કેટલો છે આપ્યો છે તેમનો સરવાળો સો છે તો આપણે અહીંયા તેમનો સરવાળો સો છે તેના આધારે બંનેનો સરવાળો સો છે તો બે અહિયાં એક્સ બરાબર પાંચ ગુણાકાર ભાગાકારમાં જશે તો સો ભાગ્યા પાંચ કરશો એટલે વીસ પંચ્યા સો તો અહીંયા એક્સ બરાબર મળશે વીસ તો અહીંયા એક સંખ્યા જે બે એક્સ આપણે ધારી હતી તેમાં એક્સ બરાબર વીસ લઈશું એટલે વીસ દુ ચાલીસ જવાબ મળશે અને ત્રણ એક્સમાં એક્સ બરાબર વીસ લઈશું એટલે ત્રીવીસ ત્રણ સાહીઠ જવાબ મળશે તો એક સંખ્યા ચાલીસ છે અને એક સંખ્યા સાહીઠ છે બંનેનો સરવાળો કરીશું એટલે આપણને સો મળી જાય છે તો અહીંયા એ જ પ્રમાણેનો દાખલો ચાર નંબરનો છે કે બંને બે સંખ્યાનો સરવાળો જ્યાં સો હતો ત્યાં તેર પ્રમાણે અહીંયા એસી છે અને તેમનો ગુણોત્તર નવ જેમ અગિયાર આપેલો છે તો આને નવ એક્સ અને આને અગિયાર એક્સ તરીકે ધારી અને તમારે અહીંયા આ ત્રણ નંબરના દાખલાને જેમ જ ગણવાનો છે પાંચ નંબરનો દાખલો છે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં છ જેટલો વધારે છે ખાસ સંખ્યાની અંદર ધ્યાન આપજો જો અંશમાંથી એક વાત કરવામાં આવે અને છેદમાંથી પણ એક વાત કરવામાં આવે તો અપૂર્ણાંકની કિંમત એક દ્વિતિયાંશ થાય છે તો તે અપૂર્ણાંક શોધો તો સૌથી પહેલાં આપણને પહેલાથી શું ધ્યાન આપશો એક અપૂર્ણાંકનો છેદ છે તેના અંશ કરતાં છ જેટલો વધારે છે અંશ કરતાં છ જેટલો વધારે છે એટલે આપણે અંશને ધારી લઈશું એક્સ તરીકે તો આપણે ધારો કે અપૂર્ણાંક એક્સ છે અંશ અપૂર્ણાંકનો અંશ કેવો છે એક્સ છે તો છેદ આપણને શું કીધું છે છેદ તેના અંશ કરતાં છ જેટલો વધારે છે તો અંશ કરતાં છ જેટલો વધારે એટલે અંશને આપણે એક્સ તરીકે ધાર્યો તો છેદ છ વધારે એટલે એક્સ વધતા છ થાય છે જો અંશમાં એક બાદ કરતાં અંશમાં હવે પછી આગળનું શું કહે છે કે છે અંશમાંથી પણ એક વાત કરવાનું છે અને છેદમાંથી પણ એક વાત કરો તો અપૂર્ણાંકની કિંમત એક દ્વિતીયાંશ મળે છે તો આપણે અંશમાંથી એક વાત કરતા એક્સ માઇનસ વન મળશે અને છેદમાંથી પણ એક વાત કરશો એટલે છેદ અહીંયા એક્સ વધતા છ હતા એમાંથી એક બાદ કરીએ એટલે આપણે અહીંયા છમાંથી એક ગયા તો પાંચ તો એક્સ વધતા પાંચ મળ્યા તો અહીંયા અંશ મળ્યો છે એક્સ માઇનસ એક અને છેદ મળ્યો છે એક્સ વધતા પાંચ હવે અપૂર્ણાંકની કિંમત આપણને એક દ્વિત્યાંશ આપી છે કે આ અપૂર્ણાંકની કિંમત એક દ્વિત્યાંશ થાય છે તો અહીંયા આપણે અપૂર્ણાંકમાં અંશ અને છેદને લખી દઈશું આપણે જે ધાર્યું છે એ પ્રમાણે એક વાત કરતા એ કેટલો છે એક દ્વિત્યાંશ છે હવે સમીકરણનો ઉકેલ કરીશું તો અહીંયા બે ગુણાકારમાંથી આ બાજુ અને અહીંયા આ સાઈડે ચોકડી ગુણાકાર થઈ જશે તો અહીંયા બે જે આવી ગયા અહીંયાથી તો બંનેનો ગુણાકાર કરીશું બે ગુણ્યા એક્સ બે એક્સ ઓછા બે એકા બે એક ગુણ્યા એક એક્સ વધતા પાંચ એકા પાંચ હવે એક્સને આ સાડી લાવીશું એટલે માઇનસમાં જશે બરાબર બરાબરની આ પ્લસમાંથી માઇનસમાં અને આ જે માઇનસમાં છે એ પ્લસમાં થઈ જશે તો બે એક્સ માઇનસ એક્સ બરાબર એક્સ અને પાંચ વધતા બે બરાબર સાત તો અહીંયા એક્સ બરાબર શું મળ્યું સાત હવે અહીંયા એક્સ બરાબર સાત મળ્યું છે તેને આપણે અંશને આપણે એક્સ તરીકે ધાર્યા હતા તો અંશ છે સાત અને છેદને આપણે ધાર્યા હતા એક્સ વત્તા છ તો અહીંયા એક્સ વત્તા છ એટલે કે સાત વત્તા છ તેર તો આપણને અપૂર્ણાંક કયો મળ્યો સાતના સાત અંશ અને તેર છેદ એટલે સાતના છેદમાં તેર આપણો અહીંયા જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે તમારે દરેક ચેપ્ટરના વિડીયો હું મુક્તિ રહીશ અને તમને એક એક દાખલાનો સોલ્યુશન આપતી રહીશ એક દાખલો તમારે પ્રયત્ન કરવાનો છે ન સમજાય તો કમેન્ટ કરીને જાણ કરશો જ્યાં અટક અટકાશો તે હું સોલ્યુશન આપીશ પણ દરેક વસ્તુનો ઉતારો ના કરતા પ્રયત્ન કરજો જે તે સંખ્યા સરખી હશે તો તમને ફાવશે જ ન ફાવે તો ખાસ જાણ કરજો પણ દાખલાની ગણતરી જાતે કરજો ટેક્સબુક સ્વાધ્યાયપોથીના પણ વિડીયો જોવા તમને નમ્ર વિનંતી છે વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આભાર